નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. કેશોદના જલારામ મંદિર દ્વારા મેગા નિદાન કેમ્પ યોજાયો. 3 હેરપંપ પર જીવતું નસવાડીનું ગામ સરકારે 2 મિનિટ ટાંકી અને 1 બોર મોટર 86 ઘરના નળ નાખી આવ્યા, પણ પાણી હજુ ના આવ્યું. અમરેલી દીપસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 16 મેના રોજ 8મા સમૂહ લગ્ન રામપરા રૂપલ ધામ ખાતે શ્રી રૂપલ આઈ માતાના સાનિધ્યમાં યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મોદી સમાજની વયસ્ત મહિલાનું અવસાન થતા તેમની 4 દીકરીઓએ કાંદો આપી અગ્નિદાન આપી પુત્રની ખોટ સાલવવા દીધી ન હતી અને દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. જૂનાગઢમાં વધુ એક પ્રગતિશીલ ખેડૂત સામે આવ્યો. ઓર્ગેનિક ખેતી દ્વારા ઘઉંનું વાવેતર કરેલ છે, જે ઘઉં લોકોના આરોગ્ય માટે હાનિકારક નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કોરોના અને ઓમિક્રોનની ગંભીરતાને જોતા વિશ્વ શાંતિ માટે યોગાભાસ કાર્યક્રમ યોજ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ભરતકુમાર રમણલાલ શાહનું માદગીના કારણે દુઃખદ અવસાન. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર આરોગ્ય તંત્ર ગોળ નિંદ્રામાં કોરોના કાળમાં જોડ જંગલમાં મેડિકલ બાયો વેસ્ટ ફેંકી દેવાયેલો મળી આવતા લોકોમાં રોષ. લાખો શ્રદ્ધાળુઓ જેની રાહ જુએ છે તેવા મા અંબાના પાગટ્ય દિવસ પોષી પૂનમની ઉજવણી સાદાઈથી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામના રહીશ અને પૂર્વ તાલુકા પ્રમુખ તેમજ સાપર માકાણી મંદિરના પ્રમુખ દિલીપસિંહ નાથુજી રાઠોડનું અચાનક દુઃખદ અવસાન થતા તેમના સ્વજનો ગામજનો સહિત તાલુકામાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરા ખાતે ખેતરમાં પાર્ક કરેલ ટ્રેક્ટર કોઈ અજાણ્યો ચોરી સમ ચોરી કરી લઈ જતા દલપુરના ટ્રેક્ટર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ખાતે 1.5 વર્ષ અગાઉ વરઘોડો કાઢવા બાબતને લઈને અદાવત રાખી લાકડીઓ લોખંડની પાઇપ અને સળિયા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. ઉત્તરાયણનો તહેવાર અબોલા જીવ માટે બન્યો અંતિમ દિવસ. પક્ષીઓની તાપી કિનારે અંતિમ વિધિ. ગઈકાલ કરતા નવા કેસોમાં ઘટાડો થયો, પણ મોતની સંખ્યા વધી. 24 કલાકમાં 385ના મોત. બેકઅપની અફવા વચ્ચે અર્જુન મલાઈકા લંચ ડેટ પર પહોંચ્યા. ગુજરાતમાં 17 IAS અને 7 IPS ઓફિસરો 2022ના વર્ષમાં રિટાયર થશે. મહામારીનો જલ્દી થશે અંત, અમેરિકા વૈજ્ઞાનિકે ચેસનું ઉદાહરણ આપતા કર્યો દાવો. કેપ્ટનશીપ છોડતા પહેલા BCCIએ કોહલીને આપી હતી ઓફર, પણ તે ન માન્યો. હોમ આઇસોલેશનમાં હોય તો શું રૂમને તારું મારી રાખવાનું, બાવરિયાનો સામો પ્રશ્ન. આકાશ ચોપરાના મતે રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનવામાં આ મુશ્કેલી છે. ભાજપમાં જોડાયા બાદ સુવારાના સૂર બદલાયા, કયું પાટીલ સાહેબ મને દીકરો માને છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર એ સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.